રાજ્યની અંદર ચોમાસાની હજુ પણ વિદાય થઈ નથી એટલે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન વરસાદનો એક રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટા છવાયા મધ્યમથી ભારે વરસાદો નોંધાયા હતા, પણ એ પછી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની શરૂઆતમાં પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર એક એન્ટી સાયક્લોન બન્યું. એ એન્ટી સાયક્લોનને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ગુજરાત સુધી પહોંચી ન શકે એટલે બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન રાજ્યની અંદર કોઈ વરસાદનું પરફોર્મન્સ આપણે જોવા મળ્યું નથી. એ સાથે જે 700 HP લેવલે ભેજ હોય એ ભેજની અંદર પણ સતત ઘટાડો થયો હતો, જેને કારણે આપણે વરસાદથી વંચિત રહ્યા છીએ. બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની અંદર કોઈ સારા વરસાદો જોવા મળ્યા નથી. હવે અત્યારે જોવા જઈએ તો તાપમાન છે એ પણ 10 સપ્ટેમ્બરથી સતત ઊંચું આવ્યું છે. જે નોર્મલ તાપમાન 30 ડિગ્રી આસપાસ હતું એ આપણે 10 તારીખ પછીથી 32 થી 35 ડિગ્રીની રેન્જમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન 20 તારીખ સુધી કન્ટિન્યુ આ મુજબનું ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. સાથે પવનની સ્પીડ છે એ 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન પવનની સ્પીડમાં વધારો થઈ અને 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ હતી. એ પવનની સ્પીડ ગઈકાલે 15 સપ્ટેમ્બરથી ફરીથી નોર્મલ નજીક આવી છે અને આજથી પવનની સ્પીડ છે એ લગભગ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે અને આ પવનની સ્પીડ છે એ પણ 20 તારીખ સુધી 10 થી 14 કિલોમીટરની રહે તેવી શક્યતાઓ છે. એટલે આમ જોવા જઈએ તો જે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયાની અંદર જે નોર્મલ તાપમાન અને પવન હોવો જોઈએ એ અત્યારે સેટ થઈ ચૂક્યા છે અને બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે. હવે આપણે કોઈ એન્ટી સાયક્લોનની અસર નથી એટલે બંગાળની ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે સપ્ટેમ્બર મહિનાની 24 તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ 4 થી 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી તેવી શક્યતાઓ છે. લગભગ 60 થી 70% વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર 2 થી 5 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને આ વરસાદ પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર કરે તેવી શક્યતાઓ રહેશે અને મોટા ભાગની અંદર 2 થી 5 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને બંગાળની ખાડીની ફરી એક સિસ્ટમ આવી રહી છે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તે કદાચ ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટા છવાયા વરસાદો હશે. એમાં કોઈ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ 2 થી 5 ઇંચ સુધીના વરસાદો છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એ લગભગ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં લગભગ 2 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબર સુધી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલે અને ચોમાસુ છે એ 18 ઓક્ટોબર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાંથી વિદાય લઈ લે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી.